હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે બનાવવાના છે જે નવું સોંગ આવ્યું છે, જેના સિંગર છે નરેશ ઠાકોર અને જેનું ટાઇટલ છે હું તો રહ્યો વિશ્વાસમાં. તો આજે આપણે એ જ ગીતનું પોસ્ટર બનાવવાના છીએ. તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જાતે સબસ્ક્રાઈબ કરી લાગજો અને વિડીયોને પણ લાઈક કરી લાગજો. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો પહેલાં તો આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, ક્યાંક આવું, પછી એની ફૂલ સાઇઝ કરવાની છે, ક્યાંક આવી રીતે સાઇઝ આપણે આટલી કરી દેવા લખવાની છે. તો આમ સાઇઝ થઈ જાય પછી જે આપણે પીએનજી કર્યા હોય આના કેરેક્ટરને એ આપણે અહીંથી લઈ લેવાના છે. તો એની સાઇઝ આપણે આટલી કરી અને ક્યાંક સારી રીતે સેટ કરવાનું છે, ક્યાંક આવી રીતે. મિત્રો, આવી રીતે સેટ થઈ જાય પછી જેનું ટાઇટલ છે એ આપણે અહીંથી લઈ લઈએ. તો એને લઈ અને ક્યાંક આપણે આઇકન સેટ કરી નાખવાનું છે, ક્યાંક આવી રીતે. તો આમ સેટ થઈ જાય પછી આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, આ કલરનું હશે તો પણ ચાલશે. તો પછી આપણને નીચે ક્રોપનું ઓપ્શન દેખાતું હશે, તો તમારે આને ચાલુ કરી એની લીટી ક્યાંક આપણે આટી ઓછી કરી દેવાની છે, આટલી વધારે. પછી એને આપણે આઇકન સેટ કરવાનું છે અને થોડી સાઇઝ વધારી અને આનો કલર આપણે રાખવાનો છે કાળો. તો કાળો કલર રાખી અને આમ સેટ કરી દઈએ. તો આમ સેટ થઈ જાય પછી જે આપણે એક બેકગ્રાઉન્ડમાં જે છે એને આપણે ફરીથી એક વખત કોપી કરીએ અને કાંઈ સેટ કરીએ અને ફરીથી આપણે એને એક વખત સેન્ડ ટુ બેક કરીએ. આપણે ફરીથી નહીં પણ પહેલી વખત જ કરીએ છીએ. અને આને આપણે ક્યાંક વધારે ક્રોપ કરવાની છે એલઈડીને, તો આપણે 40 સુધી રાખી દેવાની છે. અને પછી એને આપણે ક્યાંક આઈ સેટ કરી અને ફરીથી આને એક વખત કોપી કરવાનું છે. પહેલાં ઉપર આવશો તો કોપી થઈ જશે અને ફરીથી આપણે સેન્ડ ટુ બેક કરવાનું છે, જેનો કલર આફેર આપણે બીજો રાખી દઈએ, ક્યાંક આવો. મિત્રો, આવી રીતે કલર સેટ થઈ જાય તો મિત્રો આમ સેટ થઈ જશે. તો આવી રીતે સેટ થઈ જાય પછી તમે 4K વગેરે એડ કરતા હોય તો કરી શકો છો. તો 4K આપણે અહીંથી લઈ લઈએ. તો મિત્રો, 4K લઈ અને ક્યાંક આપણે આઇકન સેટ કરી નાખવાનું છે, ક્યાંક આવી રીતે. તો આમ સેટ થઈ જાય પછી જે આપણે ટાઇટલ છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ, તો એને આપણે અહીંથી લઈ એની આપણે આટલી સાઇઝ કરી અને ક્યાંક આઇકન સેટ કરી દઈએ, ક્યાંક આવી રીતે. તો પછી આપણે અહીંથી ઇફેક્ટમાં જવાનું છે ને આ બ્લરવાળી ઇફેક્ટ છે એને લઈ એની ફૂલ સાઇઝ કરવાની છે. અને પછી અહીંથી આપણે સેન્ડ ટુ બેક કરવાનું છે 3D પ્રોકેલને, અને અહીંથી આપણે કેપેસિટી ઓછી વધારે કરી શકીએ. તો આપણે આટલી રાખી દઈએ 68 જેવી. પછી અહીંથી ફોટો લઈ લેવાનો છે. તો મિત્રો, આપણું પોસ્ટર બંને તૈયાર થઈ જશે. તમને આ પોસ્ટર કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર બતાવજો અને મસ્તના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.